નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ બોલાવનારા આરોપીઓ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસની આ કાર્યવાહીમાં કેટલાક નેતાના સંબંધીઓ પણ હોવાનું સામે આવી ચૂક્યું છે અને હાલમાં પણ આવી જ એક ઘટના ટોક ઓફ ધી ટાઉન બનેલી છે, જેમાં રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ખેડામાં માતરના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ મળી આવતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા વિજય ઉર્ફે પ્રિતેશ પરમારના ભલાડા ગામના ઘરમાંથી ખેડા LCBએ રૂપિયા 21.49 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો અને આ મામલે ધારાસભ્યના ભત્રીજા સહિત બે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી. અને હવે જો આપણે આના વિશે વિગતવાર વાત કરીએ તો મીડિયા અનુસાર પોલીસને બાતમી મળી હતી કે માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભલાડા ગામે હરસિદ્ધિપુરા વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે પ્રિતેશ પરમારના ઘરે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતર્યો છે, જેથી LCBની ટીમ ત્યાં તપાસ માટે રવાના થઈ ગઈ હતી, જ્યાં વિજય પરમારના ઘરમાં રેડ પાડતા અંદરથી 7140 દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 21,50,200 મળીને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 21,50,720નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ દરમિયાન ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા વિજયને પોલીસે ઝડપી લીધો હતો અને આ સાથે જ ગોવિંદ પ્રજાપતિ નામના વ્યક્તિને પણ પકડી લેવામાં આવ્યો હતો અને બંનેને પકડીને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. અને આના બાદમાં ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે કે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 12 વ્યક્તિ સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસે આરોપી પાસેથી મળેલો દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને તે કોને આપવાનો હતો તે સહિતની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. અને આમ ખુદ ધારાસભ્યનો ભત્રીજો જ બુટલેગર નીકળતા રાજકીય વાતાવરણ પણ તંગ બન્યું હતું, જેના બાદમાં માતર ધારાસભ્યએ મીડિયાને જણાવ્યું હતું કે મારે મારા ભાઈ કે પછી ભત્રીજા સાથે કોઈ જ વ્યવહાર નથી, અગાઉ પણ એ લોકો ઉપર કેસ થયા છે અને મારે તેમની સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.